रामलीला ना केस में मोटा समाचार सामे आव्या छे। महिला एसडीएम केतकी व्यास ने एटीएसे पूछपरछ करी, जेडी पटेल अने हरेश चावड़ानी पण पूछपरछ करी। एटीएसे त्रणेयने पूछपरछ करीने आणंद पोलीसे सौंप्या छे। हाल तो जे प्रकारे आणंद कलेक्टरनी ऑफिसमां स्पाय केमेरा लगावा मामले मोटो खुलासो छे ते थयो छे। कलेक्टर ऑफिसना त्रण अधिकारीओनी पूछपरछमां आ मोटो खुलासो थयो छे। महिला एडीएम केतकी व्यास, नायब मामलतदार जेडी पटेल सहित त्रण लोकोनी पूछपरछ थई। कलेक्टरनी गैरहाजरीमां तेमनी ऑफिसमां स्पाय केमेरा लगावामां आव्या हता। जानुआरीमां कलेक्टर स्पाय केमेरामां अश्लील हरकतो करता झड़पाया हता। समग्र घटनामां कलेक्टरने सस्पेन्ड करवामां आव्या छे। हाल समग्र घटना अंगे एटीएस तपास करी रही छे। संवाददाता अनिता पटनी फोनलाइन पर जोड़ाया छे। अनिता, जे समग्र मामलो हतो कलेक्टरनी कामलीलाना केसमां हवे एक बाद एक खुलासा थई रह्या छे। एटीएस द्वारा पूछपरछ पण हाथ धरवामां आवी छे, शुं विगत? जे प्रकारे एडिशनल कलेक्टर केतकी व्यासनी गुजरात एटीएस द्वारा पूछपरछ करवामां आवी छे, जेनी साथे जेडी पटेलनी पण पूछपरछ करवामां आवी छे। आ तमाम लोकोए कलेक्टरने फसावा माटे स्पाई कांड जे सर्ज्युं हतुं, जेमां कलेक्टरनी ચેમ્બરની અંદર સ્પાઈ કેમેરા લગાવવામાં આવ્યા હતા, અને જે રીતના ત્રીજો એક આરોપી હરેશ ચાવડા, જે એક પ્રાઇવેટ માણસ છે, તેણે આ કેમેરો ખરીદ્યો હતો અને સ્ક્રુટીની પણ વ્યવસ્થા કરી હતી। તો આ પ્રકારે આ કલેક્ટરને ફસાવવા માટેના આખા ષડયંત્રનો પર્દાફાશ થયો છે। માર્ચ મહિનાથી મે સુધીમાં આ બંને કેમેરા લગાવીને તેઓએ આખું ષડયંત્ર રચ્યું હોવાનો ખુલાસો એટીએસની પૂછપરછમાં થયું છે। એટીએસે આ ત્રણેય આરોપી જેડી પટેલ, કેતકી વ્યાસ અને હરેશ નામ ચાવડા નામના શખ્સોની ધરપકડ ની પ્રોસેસ હાથ ધરી હતી, અને તેઓની પૂછપરછ કર્યા બાદ તેઓને જે આણંદ પોલીસે સોંપવામાં આવ્યા છે, અને તેઓની જે આખા ષડયંત્રનો પર્દાફાશ થયો છે, જેથી તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો જે પ્રકારે સ્પાઈ કેમેરાનું જે આખું કાંડ સામે આવ્યું છે, આણંદના કલેક્ટરને ફસાવવાનું જે મોટું ષડયંત્ર હતું, તે ગુજરાત એટીએસની તપાસમાં ખુલાસો થયો છે, અને હાલ તો ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી बिल्कुल अनिता, जानकारी बदल आपनो आभार। तो संवाददाता घनश्याम पटेल पण फोन लाइन पर जोड़ाया छे। घनश्याम, आणंद कलेक्टर नी ऑफिस में जे स्पाई केमेरा लगावामां आव्या हता, अने हवे ते मामले जे मोटो खुलासो थयो, त्यारबाद हवे एटीएस पण पूछपरछ हाथ धरी रही छे, शुं विगतो मळी रही छे? સૌથી મહત્વની વાત એ છે કે કેતકી વ્યાસ છે તે નાયબ કલેક્ટર તરીકે ત્યાં ફરજ બજાવતા હતા, નિવાસી નાયબ કલેક્ટર તરીકે, અને જે જેડી પટેલ છે, જે જમન એકમો એટલે કે જે એને અને બિન ખેતીની જે ફાઇલો ક્લિયર થતી હોય તેમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા। જયારે હરીશ ચાવડા નામનો જે વ્યક્તિ છે તે વ્યક્તિ હંમેશા કલેક્ટર કચેરીમાં જોવા મળતો હતો, તે વકીલ વ્યવસાય હોય તેમ પણ હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે ત્યારબાદ જે સમગ્ર કાંડ થયો ત્યારબાદ આ ત્રણેયની બદલી તત્કાલ અસરથી કરવામાં આવી હતી, ત્યારબાદ જ તેમની જે સઘન પૂછપરછ કરવામાં આવી હતી। તે દરમિયાન આ ત્રણેય સ્પાય કેમેરા લગાવ્યા હોવાનું કબૂલ્યું પણ છે, અને હાલ એટીએસ દ્વારા તેમની પૂછપરછ પૂર્ણ કરી છે, અને આણંદ પોલીસને થોડાક જ સમયમાં ત્રણેય આરોપીઓને સોંપશે, અને આણંદ ખાતે આ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ દાખલ થશે। જી નેહા, बिल्कुल घनश्याम, जानकारी बदल आपनो आभार। तो हाल तो हवे एटीएस द्वारा त्रणेयने पूछपरछ करी आणंद पोलीसने सौंपवामां आव्या छे। एक बाद एक जे खुलासा थे छे थे थई रह्या छे। त्रण अधिकारीओनी पूछपरछमां आ मोटो खुलासो थयो छे। तो गांधीनगरथी अमारा संवाददाता मेहुल देसाई वधु विगतो साथे लाइव जोड़ाया छे। मेहुल, जे प्रकारे एक बाद एक विगतो हवे सामे आवी रही छे, जे समग्र मामलो छे आणंद कलेक्टरनी ऑफिसमां जे स्पाई केमेरा जे मुकवामां आव्या हता, हवे एटीएस द्वारा जे त्रणेय लोकोनी पूछपरछ छे ते शुरू करी देवामां आवी छे, शुं विगतो शुं मळी रही छे हाल? સાથે જ સ્પાય કેમેરાનો જે મુદ્દો હતો તે પણ ખૂબ જ મહત્વનો હતો કે કલેક્ટર અંદર આ સ્પાય કેમેરો કોને કરાયો છે, આંતરિક વિવાદો છે, જેમાં ચર્ચા થઈ, આ જે વિવાદ હતો અને જે સ્પાય કેમેરાનો મુદ્દો હતો તેનો અલગથી પ્રચાર થશે તે ચર્ચા કરવામાં આવતી હતી। તેની વચ્ચે અત્યારે હાલ ત્રણ આરોપીઓ જે છે તેમાં વ્યાસનો પણ સમાવેશ થાય છે, તેમની ધરપકડ કરી છે, અન્ય જે નાયબ ચિકિત્સક તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। ખાનગી વ્યક્તિ પણ ધરપકડ થઈ હોવાની પ્રાથમિક માહિતી જે છે તે મળી રહી છે। જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે આ તમામ જે આરોપીઓ જે છે તેમને આણંદ પોલીસ છે તેમને પણ સોંપી દેવામાં આવ્યા હોવાની વાત છે, અને આણંદ પોલીસ પરિસ્થિતિમાં તેમની પૂછપરછ પણ કરવામાં આવતી છે। જે સમગ્ર પ્રકરણ તે આંતરિક વિવાદ હતો તે આ હદ સુધી પહોંચ્યો હતો કે
સ્પાય કેમેરો જે છે તે કરવામાં આવ્યો અને આ સ્પાય કેમેરો જે છે તેના સંદર્ભમાં જે ફરિયાદ અલગથી દાખલ કરવામાં આવી રહી છે અને તે આરોપીઓ જે છે તે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેની સામે પણ પગલાં ભરવામાં આવી રહ્યા છે અને ખાનગી લોકો જે સંડોવાતા હતા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી બિલકુલ મેહુલ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.